પાટણ શહેરમાં નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। આમ તો પાટણમાં નીકળતી યાત્રા એ ભાઈચારા અને કોમી એકતાનું પ્રતીક બની રહે છે, કારણ કે અહીં મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત તમામ ધર્મ સમાજના લોકો ભગવાન જગન્નાથનું સ્વાગત સામૈયું કરતા હોય છે, એટલે કોઈ ચિંતાનો વિષય હોતો નથી। પરંતુ છતાં પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાય છે, જેમાં જિલ્લા પોલીસ વડા વિજય પટેલની સીધી દેખરેખ હેઠળ બે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ 450 જેટલા પોલીસ જવાનો વોકી ટોકી, મેટલ ડિટેક્ટર સહિત હથિયારો સાથે રથયાત્રામાં તૈનાત રહેશે, તો 20 જેટલા સ્થળો પર સીસીટીવી કેમેરાની બાજ નજર રહેશે। જગન્નાથ મંદિર તેમજ રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર ડ્રોન કેમેરા દ્વારા પણ નજર રખાશે। ત્યારે બંદોબસ્ત માટે લોકો માહિતગાર થાય તે માટે ગુરુવારની સાંજે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી। પોલીસ વડાની આગેવાની હેઠળ પોલીસ કાફલાએ રથયાત્રાના રૂટ ઉપર રિહર્સલ સ્વરૂપે નીકળ્યા હતા, ત્યારે લોકોમાં પણ ફ્લેગ માર્ચ આકર્ષણનું કેન્દ્ર બની હતી।